पंचमहाल जिल्लाना शहरा सहित जिल्लामां आवेल तालुका पंचायत कचेरी खाते महेकम मुजब तलाटीनो स्टाफ न होवाने कारणे एक ज तलाटी कम मंत्री पासे 2-3 ग्राम पंचायतनो चार्ज होय छे। तलाटीओनी मोटी घट पड़ी रही छे, जेना कारणे प्रजाजनोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। केटलाक इन्चार्ज तलाटीओ होवाथी लोकोने काम माटे धर्मना धक्का खावानो वारो आव्यो छे। जिल्लामां अनेक पछात तालुका होवाथी અંતરિયાળ ગામડાઓમાં તલાટીઓની અછતના કારણે જિલ્લાની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। पंचमहाल जिल्लो विस्तारने दृष्टिए मोटो गणाय छे। पंचमहाल जिल्लामांथी महिसागर जिल्लो छूटो थया बाद जिल्लामां 501 ग्राम पंचायत कार्यरत छे। हालमां ग्रामीण विस्तारमां सर्वांगी विकास थाय ते हेतुथी ग्राम पंचायतोमां सरकारनी विविध योजनाओनी कामगीरी चाली रही छे। आ बाबते जिल्ला कक्षाएथी ग्राम पंचायतोमां सीधुं संचालन करवामां आवी रह्युं छे। पंचमहाल जिल्लामां छेल्लाં केટલાક વર્ષોથી જિલ્લાની 501 ગ્રામ પંચાયતોમાં ફક્ત 245 તલાટીઓ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે। એક તલાટીને 2-3 ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવતા સરકારી વિકાસલક્ષી કામો પર અસર પડી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે સરકારી યોજના તથા ગ્રામજનોના દાખલાઓ સહિતના કામકાજ અટવાતા પણ જોવા મળી રહ્યા છે। જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની અછત અને ઘટ હોવાને કારણે ગ્રામ પંચાયતના ભાર તલાટી કમ મંત્રીઓના હવાલે હોવાથી દોડધામ કરવાનો વારો તલાટીઓને આવે છે। પંચમહાલ જિલ્લાના 501 ગ્રામ પંચાયતોમાં 50% પણ તલાટી કમ મંત્રીઓ નથી। ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા કેવો વહીવટ કરવામાં આવતો હશે તેવા સવાલો અહીં થઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરા મોરવા કાલોલ હાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાઓનો સમાવેશ થાય છે। 501 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે, જેની સામે 245 તલાટીઓ છે। પંચમહાલ જિલ્લામાં તલાટીઓની અછતને કારણે ગણતરીના તલાટીઓથી સમગ્ર જિલ્લાના ગ્રામ પંચાયતોના વહીવટના અંધારું છવાઈ ગયું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। એક તલાટી કે જેને 2-3 ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવે છે, જેથી તલાટી કમ મંત્રી અઠવાડિયામાં 2 દિવસ ગામની મુલાકાતે જતા હોય છે। આ સમસ્યાને કારણે જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પંચમહાલ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં એક તલાટીને 2-3 ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવી રહ્યો છે, જેના પરિણામે તલાટીઓ કામને ન્યાય નથી આપી શકતા। ગામડાઓની અભણ પ્રજા તલાટીની રાહમાં ગ્રામ પંચાયત કચેરીએ સવારથી સાંજ સુધી ધર્મના ધક્કા ખાતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પરંતુ તલાટી અઠવાડિયામાં 2 દિવસ ગામની ઉડતી મુલાકાતે આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલોલ તાલુકાના વસવાડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે આ ગ્રામ પંચાયત સહિત અન્ય બીજી 2 ગ્રામ પંચાયત મળીને કુલ 3 પંચાયતોનો સેજો હોવાથી ગ્રામ પંચાયત ખાતે તલાટી માત્ર 1 દિવસ એટલે કે મંગળવારના રોજ આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। આ બાબતે ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। હાલમાં હું શહેરા તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી છે। હાલમાં મારી પાસે 4 ગ્રામ પંચાયત આવેલી છે, ભોટવા, શેખપુર, હાંસિલામ અને વાંટાઓ છોડા। આ ગ્રામ પંચાયતોમાં અમો ફાળવેલ દિવસોએ આ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવીએ છીએ, જેમાં શહેરા તાલુકામાં 82 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે, જેની સામે શહેરા તાલુકાનું 50 જેટલા તલાટીઓનું મહેકમ આવેલું છે। 50 જેટલા મહેકમનું જે મહેકમ આવેલું છે એની સામે 33 જેટલી જગ્યાઓ હાલમાં આપણે ભરેલી છે, જ્યારે 17 જેટલી જગ્યાઓ ખાલી છે। જેથી કરીને જેમ બને એમ આ જગ્યાઓ વહેલી તકે ભરાય એવી સરકારશ્રીને વિનંતી છે। આજે અમારા ગામની અંદર જે સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી રહી છે, કે એ ગ્રાન્ટ પૂરેપૂરો એનો ઉપયોગ થતો નથી। 14મુ નાના પંચ જે છે એ 14મુ નાના પંચે એમને મંદિર ફળિયામાં 2,80,000 રોડ બનાવ્યો, એની લંબાઈ જોવા જઈએ આશરે લગભગ 70 મીટર જેટલી થાય, તો એનો 2,80,000 રૂપિયા એ ખર્ચો કર્યો એ તદ્દન ખોટો છે, બરાબર એ પૈસા એમને ઉપાડ્યા છે। બીજી વાત, ગામની અંદર અમે બેંકનું સ્ટેટમેન્ટ માગ્યું છે, બેંકના સ્ટેટમેન્ટની અંદરથી અમને ખબર પડે છે કે ગામની અંદર આ લોકો કેટલા રૂપિયા વાપરે છે, બરાબર, અને જે કામ કરવાના છે એ કામ થતા નથી। બીજી અહીંયા આગળ એમએલએ યોજના આવી આ ફળિયામાં, એમએલએ યોજનાની અંદર 1 લાખ રૂપિયા વાપર્યા, બીજા મહિનામાં રોડ પૂરો થઈ ગયો 2.5 લાખ રૂપિયા। રાઠોડ ફળિયામાં ચંદુભાઈના ઘરે આગળથી ત્યાં આગળ 2.5 લાખ રૂપિયા એમને વાપરી પૂરો કરે, રોડ પૂરો થઈ ગયો, 2 મહિના પૂરો નહીં ચાલ્યો, બરાબર। ડેરી પાછળ મિની વોટર 1 લાખ રૂપિયા બોલે છે, ડેરી પાછળ મિની વોટર હે નહીં, આ પૈસા એમને વાપર્યા છે, તો આ પૈસાનો સદુપયોગ થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે। કારણ કે મસવાડના પંચાયતની અંદર એવા પણ ભ્રષ્ટાચાર થયા છે કે જેને લઈને અમે બધા યુવાનો તલાટી બેન જોડે ગયા હતા કે કોઠી ફળિયાની અંદર 1 લાખ રૂપિયાનો રોડ બનાવ્યો છે, 2 મહિનાની અંદર પૂરો થઈ ગયો છે, બરાબર, કાંકરા નીકળી ગયા છે, તો અમે તેનું પૂછ્યું કે તમે આ કઈ રીતના બનાવ્યો, આમ તો અમારા સરપંચ સાહેબે અમારા પર ખોટી અરજી કરી હતી પોલીસ સ્ટેશન ઉપર, તો એ રીતના અમુન વિકાસના કોમોની અંદર ધમકાવવા માગે છે કોમના સરપંચને તલાટી બેનને, બરાબર, તો તે રીતના
આગળ સરકારને મારી નમ્ર વિનંતી છે કે મસવાડા ગામની અંદર આવો અને તપાસ કરો કે કઈ જગ્યાએ જુઓ કે કઈ રીતના ભ્રષ્ટાચાર થાય છે. એટલે સરપંચ અને તલાટી દ્વારા તમારા વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. હા, શું નામ છે સરપંચ અને તલાટીનું? વિનુભાઈ અલસિંગભાઈ રાઠવા સરપંચ અને તલાટીબેન તલાટીબેન ભાવનાબેન. અને તદ્દન ખોટી છે અરજી એ રીતના આપવામાં આવી કે વિકાસના કામોની અંદર અડચણરૂપ કરે છે ગામના યુવાનો. તો તમને અમે ગામના ગામની અંદર જે વિકાસ તે અમે તમને દેખાડીએ બરાબર ને. તમારા ગામમાં વિકાસના કામો થયા છે ખરા? થયા છે, ખાલી ચોપડામાં થયા છે, રિયલમાં થયા નથી. અમારી જોડે પ્રૂફ છે જે અમે જે તમે કોઈને રજૂઆત કરી હતી, રજૂઆત કરી હતી જે તાલુકા વિકાસ અધિકારીને અમે બે ત્રણ વાર અરજી આપી પણ કોઈ જવાબ આવ્યો. રેશન કાર્ડમાં નામો દાખલ કરવા, કમી કરવા એવા લગભગ 22 જેવા કાર્યો છે એ આપણે ગામ પંચાયતમાં કરવાના હોય છે. તો આપણે તલાટીબેનને એમ પૂછીએ કે તમે 2 કલાકમાં તો એ બધું કરી શકવાના નથી બરાબર છે. તો સરકારશ્રીને આપણે એવું કહીએ કે તલાટીબેન એક દિવસમાં આવી અને આ બધા કામો કરી શકવાના નથી. ટાઈમ તો એનો નક્કી નથી કે 2 વાગે બી આવે 3 વાગે બી આવે. તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે તલાટીબેન રેગ્યુલર આવે પહેલી વાત તો, કે ટાઈમ કોઈ નક્કી કરે કે 9 વાગે કે 8 વાગે અને જવાનો ટાઈમ નક્કી કરે. તમારે કામ કરવા માટે બીજી કોઈ જગ્યાએ બોલાવે છે લોકો? બીજી અઠવાડિયામાં રેગ્યુલર આવે પહેલી વાત તો. અને બીજી વાત કે ફોન કરીએ છતાં કહે છે કે તમે ઇમરજન્સી કામ હોય તો તમે આલુ લઈ જાઓ, હું તમને આલુ કામ કરી આપીશ. શું નામ તલાટીનું? તલાટીનું નામ ભાવનાબેન. કયું ગામ? મસવાડ. અને મારું નામ કમલેશ. અને બીજી એક વાત, વચ્ચે કંઈક અમારે જે અમાર ફરિયામાં રોડ બન્યો છે, રોડ બને મતલબ એમના મિલકત રજિસ્ટરમાં રોડ બનાવ્યો છે કે ભાઈ 2020માં મંદિર ફરિયામાં ભાથીજી મંદિરથી ગણપતિના ઘર સુધી એ લગભગ 2,80,000 એસ્ટિમેટ એમને અંદર લખેલું છે. તો એ રોડ 2020માં બન્યો નથી પહેલે એ વાત. તો હું પૂછવા ગયો કે બેન આ રોડ તો બન્યો નથી, તમે બનાવ્યો કેવી રીતે? તો મને એવું કહે છે કે તમે તો રખડતા છો એટલે તમારે નવરા ધંધોના કશું ધંધો કોમ ધંધો હોય ના, એટલે તમારે બધા પૂછવાની જરૂર નથી. તો હું ગામનો એવું નથી, નાગરિક નથી ગામનો. અને તમે ગામના સંચાલક જુઓ તો એટલી બદતર હાલતમાં છે, અંદર ખાડા બી નથી કે પાણી બી અંદર જતું નથી. શહેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારમાં પંચાયતોમાં 4 થી 5 પંચાયતમાં એક તલાટી હોવાના કારણે લોકોના કામો બહુ જ અટવાય છે, જેના કારણે બીજા તલાટીઓની નિમણૂક કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી. આપનું નામ? પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. છોટાઉદેપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી. સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે ધ્યાન રાખીને મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવાઈ. આ માસમાં દુનિયાભરના મુસ્લિમ બિરાદરો પવિત્ર હજ યાત્રા માટે મક્કા મદીના તરફ જતા હોય છે. આ માસની 10મી તારીખે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત ઇબ્રાહીમ સાહેબની યાદમાં બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે વહેલી સવારે છોટાઉદેપુર નગરની વિવિધ મસ્જિદોમાં સરકારશ્રીએ જાહેર કરેલ COVID-19 ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ સાથે મસ્જિદમાં પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર તેમજ સામાજિક અંતર સાથે નમાઝ અદા કરવામાં આવી. બાદમાં મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છોટાઉદેપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. રિહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. રીબડા ગામે પરમાનંદગીરી બાપુના ભંડારાનું સાદગીપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શાપર વેરાવળ નજીક આવેલ રીબડા ગુંદાસર રોડ પર આવેલ ખોડિયાર મંદિરના મહંત પરમાનંદગીરી બાપુનું ગત વર્ષે નિધન થતાં સેવકગણમાં ઘેરો શોક લાગ્યો હતો. તારીખ 20/7/2021 મંગળવારના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. હાલ મંદિરના સેવકગણ દ્વારા જૂનાગઢથી પધારેલા સંતો મહંતોને ભેટ પૂજા ભોજન સહિત અર્પણ કરવામાં આવી. આ ભંડારામાં સેવકગણ તથા આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રસાદનો લાભ લઈ લોકોએ ધન્યતા અનુભવી તેમજ સાંજના સમયે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું. નામી અનામી કલાકારો કે જેમણે પોતાની આગવી શૈલીમાં ભજન તથા ધૂન કરીને પરમાનંદગીરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ભંડારામાં જૂનાગઢથી સંતો મહંતો તેમજ આજુબાજુ ગામના સેવકગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. યોગેશભાઈ જાની, વિમલભાઈ અગ્રાવત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. જય કોડિયાર, જય ગિરનારી. આજ રોજ અમારે અહીં પરમાનંદગીરી બાપુના નિધન બાદ અમે તેમની પાછળ ભજન સંતવાણીનું આયોજન કરેલ હતું. અમને એમની પાછળ નાના મોટા કલાકારો તથા અહીંના એના પોતાના સેવકો બધાને જમણવાર પ્રસાદીનું આયોજન કરેલ હતું. અને અત્યારે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે. જે મંદિર જગ્યા અત્યારે કોટડા સાંગાણી જતા રસ્તામાં રીબડા રેલવે સ્ટેશનની બાજુમાં માતૃશ્રી ખોડિયારમાના મંદિર. પંકજ તિલાવત, જીટીવી ન્યૂઝ, શાપર વેરાવળ.
માણાવદરમાં શ્રી રાજપૂત કરણી સેનાનું આગમન થયું, જેથી વિવિધ હોદ્દા પર આગેવાનોની નિમણૂક કરવામાં આવી। આ મીટિંગમાં તાલુકા ભરના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં ચર્ચા વિચારણાના અંતે માણાવદર તાલુકાના કરણી સેનાની વરણી કરવામાં આવી। માણાવદર તાલુકા રાજપૂત કરણી સેના અધ્યક્ષ તરીકે ક્ષત્રિય યુવા અગ્રણી અને આમ જનતા મસીહા મદદગાર તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ નિર્મળસિંહ ચુડાસમા તેમની સર્વાનુમતે વરણી થઈ। ઉપાધ્યક્ષ પદે રાજભા જોરુભા ચાવડા, પ્રભારી તરીકે બ્રિજરાજસિંહ પ્રદ્યુમનસિંહ, મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ ભીખુભા ઝાલા, જ્યારે મંત્રી તરીકે ભરતસિંહ મહેપતસિંહ ચુડાસમા નિમણૂક કરવામાં આવી। માણાવદર તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોની બહોળી સંખ્યામાં આવી છે। ગુજરાત રાજપૂત કરણી સેના અધ્યક્ષ જેપી જાડેજાએ માણાવદરની મુલાકાત લઈ આ તાલુકામાં કરણી સેનાની સ્થાપના કરી છે। આ મીટિંગમાં જૂનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માણાવદર મુકામે શ્રી રાજપૂત કરણી સેના જૂનાગઢ જિલ્લાની ટીમ દ્વારા અહીંયા કરણી સેનાની ટીમનું ગઠન કરવાના ઉદ્દેશથી આજે અહીંયા ક્ષત્રિય સમાજના યુવકોની એક મિટિંગ રાખવામાં આવી હતી। તેમાં આજુબાજુના ખખાવી, ચૂડવા, કોઈલાણા, બાલાગામ સહિતના આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો શ્રી રાજપૂત કરણી સેનામાં જોડાવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આજની તારીખે માણાવદર તાલુકાના અધ્યક્ષ તરીકે મેહુલસિંહ ચુડાસમાની વરણી કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાંથી આવેલા યુવાનોએ તેમની વરણીને આવકારીને અભિનંદન પાઠવા છે। વનરાજ ચૌહાણ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ। 16 કરોડનું ઇન્જેક્શન, આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મગજમાં શબ્દ આવે છે ધેરેરાજસિંહ। ધેરેરાજસિંહ નામનો બાળક કે જે ગંભીર બીમારીથી પીડા રહ્યો હતો, મહીસાગર જિલ્લાનો આ બાળક કે જેને સમગ્ર દેશના લોકોએ મન મૂકીને દાનની સરવાણી કરી 16 કરોડનું ઇન્જેક્શન આપ્યું અને આજે આ બાળક આપણી વચ્ચે સહી સલામત છે। હવે વિવાન વાઢેર નામના બાળકને પણ આ જ પ્રકારની બીમારી છે। વિવાન નિવારે દેશભરમાંથી સહાય માટે હાથ આગળ આવી રહ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પણ યુવાનોએ વિવાન વાઢેર માટે ફંડ એકત્રિત કર્યું। વિવાન કે જે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં વિવાન માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે। ભાણવડના યુવાનો દ્વારા પણ ફંડ એકત્રિત કરીને વિવાનની સારવાર માટે આપવામાં આવશે। વિવાનને 16 કરોડ જેટલી રકમની જરૂર હોય, જેથી ઠેર ઠેર યુવાનો દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવે છે। ધેરેરાજસિંહ નામના બાળક માટે પણ લોકોએ આવી જ રીતે ફંડ ભેગું કરીને ત્યારે ધેરેરાજસિંહ માટે પણ લોકોએ ફંડ એકત્રિત કરી તેને નવજીવન આપ્યું, ત્યારે ફરી એકવાર વિવાન નામના બાળકને આપણી મદદની જરૂર છે, જેથી કરીને ભાણવડમાં વિવાન માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું। તાલુકો ભાણવડ, ત્યાં અમે વિવાન અશોકભાઈ વાઢેર નામનું બાળક છે 2 મહિનાનું, તેમના માટે જે ગંભીર બીમારી છે તેના માટે અમે ફાળો અછોટો કરીએ છીએ। તેમને 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે, તેના બાબત તેટલો એફર્ટ કરી શકે તે નથી, એટલે અમે બધા યુવાનો ભેગા થઈ ભાણવડમાં અમારા સમાજના તેમના માટે। સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ। દિયોદર તાલુકાના લીલાધર ગામે એક 70 વર્ષની સગીરાનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું, જેથી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। મોડી રાત્રે આ ઈસમ કે જે ખેતરમાંથી બાઇક પર સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે। દિયોદર તાલુકાના લીલાધર ગામે ખેતરમાં ભાગ રાખી કામ કરતા પિતાની એક 70 વર્ષીય સગીરાને એક ગામમાં રહેતા ભાગ ખેતરમાં ભાગે તરીકે રહેતો અજીત ઉર્ફે અજય વિહાજી ઠાકોર કે જે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી મોડી રાત્રે મોટરસાઇકલ પર આવી ભગાડી ગયો। સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી, જેમાં દિયોદર પોલીસે આરોપી અજીત ઉર્ફે અજય વિહાજી ઠાકોર, રહેવાસી લીંબોળી તાલુકો સુઈગામ, હાલ રહેવાસી લીલાધર તાલુકા દિયોદરવાળા સામે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અત્યારે હાલે અને રાતે 1-12 વાગ્યાના સમયે છોકરી ભાઈ લીલાધરનો યુવાન છે, ભાઈ લીંબોળીનો અને લીલાધરનો ભાગ્યા તરીકે રહે છે, મારી છોકરીને ભગાડીને લઈને જતા મારી પત્નીએ જોઈ અને મને કીધું કે ઓલો છોકરો બાઇકમાં આપી છોકરી લઈને જાય છે। પછી અમે બધી શોધખોળ કરી પણ કોઈ અમે ભીડે ચડ્યા પણ કોઈ મળી નહીં, બરાબર। પછી મેં આવીને અમે બધાને કીધું, પણ પછી અમે આવીને દિયોદર આવીને પેલી પોલીસ ફરિયાદ કરી, એટલે આટલી મારી વિનંતી છે કે પોલીસને કે ગમે ત્યાંથી મારી છોકરી। કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર। સમગ્ર દેશ જ્યારે બકરી ઈદની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। દેશ અને દુનિયામાં કોરોના મહામારી દૂર થાય, શાંતિ અને સલામતી અને સાથે સારા વરસાદની માટે પણ ખાસ દુઆઓ કરવામાં આવી। બોડેલી ખાતે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી, સમગ્ર વિશ્વ શાંતિ માટે આજના દિવસે દુઆઓ કરવામાં આવી।
ત્યાગ અને બલિદાનનું પર્વ એટલે કે બકરી ઈદ ઇસ્લામે તેની ઉજવણીની રીતમાં અર્પણ કરી છે, જે નિરાળી શાન અને અગત્યતા ધરાવે છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ કોરોના ગાઈડલાઇન જળવાય તે માટે પ્રમાણે ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ કરી હતી. ખાસ કરીને કોરોના મહામારીને ધ્યાને લઈ ગત વર્ષે ઈદની ઉજવણી કરાઈ ન હતી. આ વખતે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરાઈ. બોડેલી મુસ્લિમ અગ્રણી અને પીઢ એવા સુલતાનભાઈ ખત્રીએ જણાવ્યું કે આ એક પવિત્ર તહેવાર છે. લોકો કોરોના ગાઈડલાઇન જાળવે, ઈદ મનાવે, જે લોકો રસી મૂકવાના બાકી હોય વહેલી તકે રસી મુકાવે તેવી અપીલ કરી. છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી સાથે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે, સારા વરસાદ માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી. આ તહેવાર છે અમારો એક કુરબાનીનો. એમાં દરેક વસ્તુની કુરબાની અમે આપીએ છીએ. એમાં અમારે પૈસા ટકાની ગરીબ કુરબાની પણ અમારે હાથે રહીને એનું જે કામકાજ હોય એ પતાવીને અમારે એ રીતની કુરબાની આપવાની હોય છે. બીજા નંબરમાં કે દેશ માટેના કોઈપણ કામ હોય તે અમારે અમારી પોતાની જાન પર ખેલીને બી દેશ માટે અમારે કુરબાની આપવાની હોય છે, એનું નામ કુરબાની હોય છે. બીજા નંબરમાં કે અમે દરેક ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને અમે પણ અપીલ કરેલી છે કે ભાઈ ગાઈડલાઇન્સ આપણા દેશની છે જે કોરોનાની, એને પોતે ધ્યાનમાં રાખીને આ તહેવારનો પ્રસંગ ઉજવવાનો છે. અને બધાને અપીલ કરવાની છે કે ભાઈ તમે આ કોરોનાની રસી પણ દરેક માણસે મુકાઈ લેવી એવી મારી હાર્દિક અપીલ છે. કોઈ પણ જગાએ એને બાકાત નહીં રહે એવી તો તપાસ બી કરવાની આપણા સગાવાલા મિત્રોમાં કે ભાઈ કોઈ રહી ના જાય, કેમ કે આમાં કોઈ નુકસાન છે નહીં. રસી મુકાવી બહુ દેશ માટે સારી વાત છે ને આપણી આપણા પોતાના શરીર માટે બી સારી વાત છે, એટલે એમાં કશું છે નહીં, મુકાવી જ જોઈએ. બીજું દેશ પ્રત્યે હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ, દેશ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. ઉધના પાટણના શિવશંકરનગર સોસાયટીના જાહેર રોડ પરથી પાયલોટિંગ કરીને ફોર વ્હીલર કારમાં ઇંગ્લિશ દારૂ ભરીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા બે ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે બેને 7,35,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ઉધના ભાઠેના પ્લોટ નંબર 110 શિવશંકરનગર સોસાયટી સિદ્ધિવિનાયક મંદિરની પાછળ જાહેર રોડ પર પાયલોટિંગ કરી આવતી શેવરોલેટ બીટ ગાડી, જેનો નંબર છે GJ21AH28806, મહિન્દ્રા કંપનીની ટીવી ફોર વ્હીલ કાર, જેનો નંબર MH03CP08059. આ નંબરવાળી ગાડીને પકડી પાડી તપાસ કરવામાં આવી. પોલીસ તપાસમાં ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ, જેની 168 નંગ બોટલ, જેની કિંમત રૂપિયા 1,19,760, બે ફોર વ્હીલ કાર જેની અંદાજિત કિંમત રૂપિયા 6 લાખ અને મોબાઈલ ફોન મળીને 7,35,260 મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે આરોપી મુબશીર ઉર્ફે લાલુ અને દર્શિત તેને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ નવસારી રૂરલ અને સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં અગાઉ પકડાયા છે. આરોપી દર્શિત નિલેશભાઈ ઠક્કર પાસેથી ક્રાઇમ ન્યૂઝ પ્રેસનું આઇડેન્ટિટી કાર્ડ પણ મળી આવ્યું છે. વિદેશી દારૂનો જથ્થો આપનાર મહારાષ્ટ્ર વણીના રવિ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાવશે. હાલ તો બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતથી ટ્રેનમાં ભાગતા 7 જેટલા લૂંટારુઓ રાયપુરથી પકડાયા છે. આ ગેંગ કે જેણે 7.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. અમરોલી એન્જિન ઇન્ડસ્ટ્રીના રેલવે પાટા પાસે વેપારીને આંતરીને તેને માર મારવામાં આવ્યો હતો. 7.5 લાખ રૂપિયા ભરેલી રકમનો થેલો તેમજ મોબાઈલ મળીને લૂંટ ચલાવી હતી. પુનામાં પહેલા કરણ રાઠોડને પકડી પૂછપરછ કરતા કરણ લૂંટમાં સામેલ હતો. તેને 60,000 મળ્યા હતા. 15,000 બૂટ અને કપડાં સહિતની વસ્તુ અને ખાણીપીણીમાં પૈસા ઉડાવ્યા. પોલીસે 45,000 રિકવર કર્યા છે. તેના 7 સાગરીત કે જેઓ ઓરિસ્સા જવા ટ્રેનમાં નીકળી ગયા, તેઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢ રાયપુર આરપીએફનો સંપર્ક સાધ્યો હતો. રાયપુર પહોંચતા આરપીએફે 7 લૂંટારૂને પકડી સુરત પોલીસને સોંપી તેની પાસેથી 66,500 રોકડ કબજે કરી. પકડાયેલા લૂંટારૂમાં બંસદ દયાનિધિ પ્રધાન, મીટન સીમાંચલ બિશ્નોઈ, ચરણ અભિમન્યુ ગૌડ, રાજેશ ચંદ્રભાનુ પટનાયક, રૂચિત ઉર્ફે ગણેશ ઘનશ્યામ બહેરા, શિવરામ ખદલ સ્વાઈ અને કૃણાલ ગૌડને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે 5,20,000 લૂંટની રકમમાંથી 8 આરોપીઓએ 65,000 ભાગબટાઈ કરી હતી. અન્ય રોકડ કોને આપી તે અંગે તપાસ ચાલુ છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા કચેરીમાં આજે યુનિવર્સિટી સેનેટ મેમ્બર ચૂંટણીનો માહોલ જામ્યો હતો કે જેમાં ભાજપના વોર્ડ નંબર 22ના કાઉન્સિલર હિમાંશુ રાહુલજીને 93 જેટલા વોટ મળતા બહુમતીથી સેનેટ મેમ્બર તરીકે ચૂંટાયા હતા.
ભાજપની બહુમતી હોય છતાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા અને જાણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય. આમ આદમી પાર્ટીના માત્ર 27 કાઉન્સિલરો છે, જ્યારે ભાજપના 93 કાઉન્સિલરો છે. સુરત મહાનગરપાલિકાના સરદારખંડ બહાર સુરત પોલીસે કિલ્લાબંધી જોવા મળી. માહોલ હતો સેનેટ સભ્યની ચૂંટણીનો. આજે સુરત મનપા કચેરી ખાતે યુનિવર્સિટી સેનેટ સભ્ય માટે મતદાન થયું, જેમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારની હાર થઈ, જ્યારે ભાજપના હિમાંશુ રાહુલજીની જીત થઈ. ભાજપ આપના તમામ કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું. સેનેટ મેમ્બરની ચૂંટણીમાં એક બેઠક માટે ભાજપનો એક ઉમેદવાર, જ્યારે આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ભાજપના ઉમેદવારની જીત પાકી છે, છતાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખતા ચૂંટણી યોજાય. ચૂંટાયેલા કાઉન્સિલરો યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય ચૂંટીને મોકલે છે. માત્ર એક ઉમેદવારની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર ઊભા રાખ્યા. ભાજપ ચીટિંગ કરશે તેના ભયે બે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જો કે ગત વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો, આ વખતે સેનેટ મેમ્બરની ચૂંટણીમાં અગમચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. ભાજપમાંથી કાઉન્સિલર હિમાંશુ રાહુલજી ઉમેદવાર હતા, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ પટેલ અને સ્વાતિ ગ્યાડા ઉમેદવાર હતા. ભાજપના ઉમેદવાર હિમાંશુ રાહુલજીનું બહુમતીના જોરે 93 વોટે વિજય બન્યો. 93 વોટે વિજય થયા હતા, જ્યારે આપના બંને ઉમેદવારની હાર થઈ. ભાજપના ઉમેદવાર હિમાંશુ રાહુલજીની જીત પહેલેથી જ નિશ્ચિત હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા જેથી ચૂંટણી યોજાય. વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવવામાં આવી, જેમાં મેયર હેમાલી બોઘાવાલાની મજા માટે આવતા હતા. ઉમેદવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે મેયર હેમાલી બોઘાવાલા શું કહે છે, આવો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો વિજય નિશ્ચિત હતો. મને મારા બધા સૌ સાથી કોર્પોરેટરનો સહકાર છે અને અમારી શિસ્તવાળી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. ને આ જે ચૂંટણી પ્રક્રિયા હતી એ ચૂંટણી ઓછી અને નાણાંનો વ્યય અને સુરત મહાનગરપાલિકાના સમયનો બગાડ હતો. બે દિવસથી જ્યારે વરસાદની પધરામણી થઈ છે જોરમાં, ત્યારે અમારા ઘણા નગરસેવકો એમના વિસ્તારમાં જ્યાં ડ્રેનેજની સમસ્યા હતી, પાણીનો ભરાવો હતો, એ બધા કામો છોડીને આજે આ ચૂંટણી લઈને આખો દિવસ અહીં આપવો પડ્યો, એના માટે એક જાતની ખુશી કરતા એક દુઃખ વધારે છે. અને બીજી વાર આમ આદમી પાર્ટી આગળ પણ આ પ્રકારનું કામ કર્યું છે, આજે પણ એ પ્રકારનું કામ કર્યું છે અને ખોટી રીતના મહાનગરપાલિકાના સમયનો અને પૈસાનો બગાડ છે એવું હું સમજુ છું. વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં સેનેટ સભ્ય પદ તરીકે યુનિવર્સિટીની સેનેટ સભ્ય માટેની આજે સુરત મહાનગરપાલિકાના કાઉન્સિલરો વચ્ચેની એક ચૂંટણી હતી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એક ઉમેદવાર રાખવામાં આવેલા હતા, જ્યારે કે અમારા ત્યાંથી બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અને બે ઉમેદવારો રાખવામાં ઊભા રાખવા માટેનું એક ચોક્કસ કારણ હતું. એ કારણ એ હતું કે અમારે બતાવવું હતું કે અમે બધા એક છીએ, અમારી વચ્ચે કોઈ ફૂટ નથી. અમે જ્યારે બે ઉમેદવારો ઊભા રાખ્યા, ફોર્મ પાછા ન ખેંચ્યા, ત્યારે ઘણા બધા પત્રકાર મિત્રોને એવું કહેવું હતું કે તમારી અંદર શું સંકલનનો અભાવ છે, કોર્ડિનેશન નથી, જેના કારણે બે અલગ અલગ જૂથ થયા છે બે ઉમેદવારો ઊભા રહ્યા. ત્યારે મેં કીધું હતું કે આનો જવાબ હું ચૂંટણી પછી પૂર્ણ થયા બાદ, મતદાન પૂર્ણ થશે ત્યારે હું આપીશ. અને આજે હું એ જવાબ આપી રહ્યો છું. અમારી અંદર કોઈ પણ પ્રકારની એકજૂથતામાં ક્યાંય પણ કોઈ વિવાદ નથી. અમે તમામે તમામ 27 કાઉન્સિલરો એક છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી વખતે પણ અમે એક જ હતા. અમે એટલા માટે હૈરા કે અમને બેલેટ બતાવવામાં આવ્યા નહીં. હકીકતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરી કરવામાં આવી હતી એ આજની ચૂંટણીના પરિણામ પરથી એ સાબિત થઈ છે. અને એટલા માટે જ અમે બે ઉમેદવારો અમારા ઉતાર્યા હતા. અમે બે જે અલગ અલગ ઉમેદવારો ઉતાર્યા હતા, એક એમાં એક ઉમેદવાર હતા અલ્પેશભાઈ પટેલ, જેને અમે એક નંબર આપ્યો, અને બીજા ઉમેદવાર હતા સ્વાતિબેન પ્રજ્ઞેશભાઈ ક્યાડા, જેને અમે બે નંબર આપ્યા હતા. તો એક અલ્પેશભાઈને 27 કાઉન્સિલરોએ સિંગલ એક નંબર આપ્યો, નંબર 1, અને સ્વાતિબેનને નંબર 2 આપ્યો. એનો અર્થ એમ થયો કે સ્વાતિબેને પણ અલ્પેશભાઈને એક નંબર જ આપ્યો. એટલે અમારી વચ્ચે ક્યાંય પણ ખટરા કોઈ પણ પ્રકારનો નથી. અમે તમામે તમામ 27 કાઉન્સિલરો એક છીએ એ સાબિત કરવા માટે જ અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો. અને અમે એ સાબિત કરી બતાવ્યું કે અમને 27 વોટ મળ્યા, 27 એક ઉમેદવાર છે એને એક નંબર મળ્યો, એને 27 કાઉન્સિલરો એક નંબર આપ્યો. બીજા નંબરના ઉમેદવાર અમે જે નક્કી કર્યા હતા એ સ્વાતિબેન, એ સ્વાતિબેનને 27 કાઉન્સિલરોએ બે નંબર આપ્યો. એનો અર્થ એ થયો કે અમે તમામે તમામ એક છીએ, અમારી અંદર કોઈ પણ પ્રકારનો ખટરાગ નથી.
નમસ્કાર. આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 120 ચૂંટાયેલા કોર્પોરેટરમાં સેનેટ સભ્યનું આજે ઇલેક્શન કરવામાં આવ્યું હતું. અને આપ સૌ જાણો છો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 93 ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને 27 આપ પાર્ટીના કોર્પોરેટર છે. અને એમાં જ્યારે એક જ સેનેટ સભ્ય હોય તો સ્વાભાવિક છે કે 93 કરીએ તો 93 મતથી એ આપણો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચોક્કસપણે જીતી શકે છે. પરંતુ આપ પાર્ટી જે હંમેશા સુરતના વિકાસની અને સુરતના વ્યયની વાત કરતી હોય ને, ત્યારે આજે મારે એમને કહેવું છે કે આજે સમગ્ર દિવસ જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં એમણે વ્યર્થ કર્યો, આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા કામોથી અમે વંચિત રહ્યા છીએ, સુરતના વિકાસના કામોથી વંચિત રહ્યા. એટલે મારે એમને કહેવું છે કે ખરેખર જો આપ સુરતના વિકાસની સાથે અને સુરતને આગળ વધારવા માટે તમે મજબૂત રીતે કામ કરવાના હોવ ને, તો આ રીતે અને આવી પ્રક્રિયાઓમાંથી બહાર આવો. કારણ કે સ્વાભાવિકપણે એક સામાન્ય માણસને પણ ખબર પડી શકે છે કે જ્યારે એક ઉમેદવાર સેનેટમાં મોકલવાનો હોય છે ને, તો ત્યારે જે પાર્ટી જે પક્ષના વધારે ચૂંટાયેલા સભ્યો હોય છે તો એના મતદાન થકી એ પાર્ટીના એ પક્ષના સભ્યને આપણે મોકલીએ છીએ. આજે 93/27માં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી હિમાંશુ રાહુલજીને ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કર્યા હતા અને આપમાંથી એક નહીં પણ બબ્બે ઉમેદવારોને એમણે અહીંયા પ્રસ્થાપિત કરી અને બે ઉમેદવારોને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્યા છે, ત્યારે આજે આપણે હિમાંશુ રાહુલજીને 93 મતેથી વિજયી જાહેર કરીએ છીએ. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત. સાતમા પગારપંચનું એરિયર્સ ન ચૂકવાતા સુરત શહેર અને સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને સાથે કર્મચારીઓ દ્વારા મહત્વના મુદ્દાને લઈને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પડતર પ્રશ્નો જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાને લઈને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમાંના અનેક એવા પ્રશ્નો પૂછાયા કે જે અત્યાર સુધી ઉકેલાયા નથી. 5 વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગણવા બાબતે રજૂઆત કરવામાં આવી. 7મા પગાર પંચનું એરિયર્સ પંચ સપ્તાહમાં ચૂકવવા માટે જાહેરાત કરવામાં આવી, હોવા છતાં ચૂકવવામાં આવ્યા નથી. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના કર્મચારીઓ દ્વારા અનેક પ્રકારની વિસંગતતાઓ સામે આવી રહી છે કે જેને લઈને પણ પોતાની વ્યથા વર્ણવી. સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રમાં બિનશરતી ફાજલના કાર્યરક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દો દૂર કરવા બાબતે લેખિતમાં અવારનવાર વર્ષોથી માગણી કરી રહ્યા છે, પરંતુ તે દૂર કરવામાં નથી આવતી. CPF અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી GPF અને જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના ઉપપ્રમુખ, આજે અમે આખા રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ વતી અમારા પડતર માંગણીના ઉકેલ માટે આજથી આંદોલનનો શરૂઆત તબક્કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપનાર છે. અમારી મુખ્ય 4 માંગણીઓ છે કે અમારું 7મા પગાર પંચ એરિયર્સના 3 હપ્તા ડ્યુ થઈ ગયા છે, તે તાત્કાલિક આપવામાં આવે. 5 વર્ષની સળંગ નોકરી જે ફિક્સ પગારના કર્મચારીની રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ માટે ગણવામાં આવે છે, જે અમારા માટે ગણવામાં નથી આવતી, તે અંતે તાત્કાલિક પરિપત્ર કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવામાં આવે, GPF ચાલુ કરવામાં આવે. અને રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત. સુરતના કાપોદ્રા ખાતે આવેલી રવાણી જેમ્સના રત્નકલાકારો કે જેઓ વેતન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા, અંદાજીત 200 જેટલા રત્નકલાકારો વેતન વધારો ન થાય ત્યાં સુધી હડતાલ પર બેસવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળી રહી છે. રત્નકલાકારો વેતન વધારાની માંગ કરી રહ્યા છે. સુરતના વિવિધ વિસ્તારમાં રત્નકલાકારો દ્વારા વિરોધ અને હડતાલ પ્રદર્શન કરીને વેતન વધારા માટેની માંગ ઉઠી છે. સુરતના કાપોદ્રા વિસ્તાર સ્થિત રવાણી જેમ્સના અંદાજિત 200 જેટલા રત્નકલાકારો વેતન વધારાની માંગ સાથે વિરોધ પર ઉતર્યા. વેતન વધારાની માંગને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મધ્યસ્થી કરવામાં આવી. વેતન વધારાની માંગને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. હાલ તો જે રીતે હીરા ઉદ્યોગમાં તેજી આવી છે તેને લઈ રત્નકલાકારો પર કામનો બોજો રહેતો હોય છે. રત્નકલાકારોએ વેતન વધારાની માંગ કરી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનું રત્નકલાકારો જણાવી રહ્યા છે. મારું નામ ડાભી હરીશ છે. આ મોંઘવારીને લીધે અમે આજે બધા રવાણીના કારીગરો છીએ. અમે આજે ભાવ વધારવા માટે બધા હડતાલ ઉપર ઉતર્યા છીએ. અમારી આ ભાવ વધારવાની માંગ છે કે આ માંગને પૂરી કરે તો સારું. આ મોંઘવારીને લીધે અત્યારે આ હરેક કારીગર ભાઈઓ 20-25 હજારના કામમાં એને ઘરનું પૂરું નથી પડતું, એટલા માટે અત્યારે હરેક કંપનીમાં ભાવ વધ્યો છે. તો અમારી અપીલ છે શેઠને કે અમારું માંગે પૂરી કરે અને
ભાવ વધારે, ને જો નહીં ભાવ વધારે તો અમે હડતાલ હજી અને આંદોલન ચાલુ રાખશું. અમે હું રવાણીમાં 7 વર્ષથી કામે બેસું છું, છેલ્લા 4-5 વર્ષથી રવાણીમાં કોઈ જાતનો ભાવ વધ્યો નથી. ને મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલની અંદર સવાર 2-3 દિવસ પહેલાં આ લોકો હડતાલ ઉપર હતા અને આજે મને કારીગરો દ્વારા જાણ કરવામાં આવી કે 500થી વધારે કારીગરો અત્યારે રોડ ઉપર હાલની અંદર હડતાલ ઉપર ઉતરેલા છે. એ લોકોની એક જ માંગ છે, રવાણી બ્રિજસ કાપોદ્રા સ્થિત જે એમના કારીગરો છે અને એ લોકોની એક જ માંગ છે કે અમારો મોંઘવારી પ્રમાણે ભાવ વધારો કરવામાં આવે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આટલો માહોલ, આટલો સારો માહોલ હોવા છતાં આ લોકોનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આની પહેલાં અમે 3-4 દિવસ પહેલાં સુરત ડાયમંડ એસોસિએશનને પણ કીધું હતું કે ઉદ્યોગની શાંતિ ના ડોળાય, ઉદ્યોગ શાંતિમય રીતે ચાલે એટલા માટે તમે ઉદ્યોગકારોને બોલાવી બેઠક કરી અને 20%થી 25% ભાવ વધારો કરો. પરંતુ સુરત ડાયમંડ એસોસિએશનનું કોઈ માની રહ્યું નથી એવું અમને લાગી રહ્યું છે. જો માનતું હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સુરતમાં ન થાય. હજી પણ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે કે આ જે ડિફ્યુઝ છે ભાવ વધારાનો એ નક્કર નિર્ણય સાથે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવે અને 20% ભાવ વધારો કરવામાં આવે જેથી કરી ઉદ્યોગની અંદર શાંતિનો માહોલ બની રહે. મારું નામ મકવાણા રાકેશ છે. અમે શ્રીજી જેમ્સમાં કામ કરીએ છીએ. કેટલા છેલ્લા 5-4 વર્ષ તક ભાવ વધારોનો ભાવ વધ્યો નથી એટલે અમે ભાવ વધારવા માટે અહીંયા હડતાલ પર ઉતર્યા છીએ. ને અત્યારે બધાના ભાવ વધે છે, તેલના ને બધા પેટ્રોલના ને બધા ભાવ વધે છે. એ પ્રમાણે અમારે કામ થતું નથી, એ પ્રમાણે અમે ભાવ વધારવા માટે અહીંયા ઉતર્યા છીએ. અત્યારે બધાના ભાવ વધે છે તો અમારો ભાવ કેમ નથી વધતો? એ માટે અમે અહીંયા ભાવ વધારવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારી માંગણી સ્વીકારવામાં આવે તો શું? અમારી માંગણી સ્વીકારવામાં આવે તો અમે કામે બેહવા રાજી છીએ. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક હીરાના વેપારીની મોપેડ ચોરી થવાની ઘટના સામે આવી હતી. એક મોપેડ કે જેની ડિક્કીમાં 1,00,000 રૂપિયાના હીરા અને રોકડ રકમ હતી, જે મોપેડની ચોરી થઈ હતી. આ બાબતને લઈને વેપારીઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બંને આરોપીઓને પકડી પાડ્યા છે, ધરપકડ કરવામાં આવી છે. ચોરીનો થયેલ મુદ્દા માલ પણ કબજે લેવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા કારગિલ ચોક પાસે લાખોની ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં હીરાના વેપારી પરેશ દુધાત મોપેડ લઈને નીકળ્યો. મોપેડની ડિક્કીમાં 30 લાખથી વધુના ડાયમંડને 1 લાખથી વધુની રોકડ હતી. કાપોદ્રા વિસ્તારમાં પાન મસાલો ખાવા ઉભા રહ્યો તે દરમિયાન કોઈ અજાણે એ સમયે મોપેડની ચોરી કરી નાસી છૂટ્યો. તાત્કાલિક કાપોદ્રા પોલીસનો આ વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. પોલીસ એક્શનમાં આવીને ગુનો નોંધ્યો હતો. નજીકમાં લાગેલ સીસીટીવી ચેક કરવામાં આવે ત્યારે એ કિસ્સા મોપેડ લઈને ભાગતો નજરે પડ્યો. ગુનો બનતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે અન્ય એક આરોપી પણ ઝડપાયો, જે આરોપીને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરવામાં આવી છે. આરોપી જેનું નામ છે ઘનશ્યામ, તે અગાઉ પરેશનો ભાગીદાર હતો. પરેશને કારણે ઘનશ્યામને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતની અંગત અદાવત રાખવામાં આવી. ઘનશ્યામે પ્લાન બનાવ્યો. અન્ય આરોપી રાહુલને થોડા સમય માટે મોપેડ આગળ ટેમ્પો ઊભો રાખવા માટે 50,000 રૂપિયા આપવાની લાલચ આપી ગુનાની અંજામ આપ્યો. જે હકીકત જણાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરી કરેલ મુદ્દા માલ કબજે કર્યો. 300 કેરેટ જેટલા હીરા કે જે એમને લેવેચ માટે વેપાર અર્થે એકત્રિત કરેલા હતા, જેની કિંમત 30 લાખ રૂપિયા થાય છે, અને એમના પાસે ધંધાના કામે 1,16,000 જેવી રોકડ રકમ આવેલી હતી. એ તમામ વસ્તુ ભેગી કરી એક કાળા કલરની થેલીમાં મૂકી અને એ થેલી એમની પાસે જે સફેદ કલરની એક્ટિવા છે એ એક્ટિવાની ડેકીમાં મૂકી પોતાની દુકાન ઉપર જવા નીકળેલા. પોતાની દુકાન ઉપર 4:45 વાગ્યાના અરસામાં સાંજના પહોંચેલા. એ સમયે એમની દુકાનની સામે એમનો એક મિત્ર પણ દુકાન ધરાવે છે, ત્યાં એને પાન માવો ખવડાવવા ગયેલા. અને થોડાક જ સમયમાં જ્યારે પાછા આવ્યા તો એમણે જ્યાં પાર્ક કરેલું હતું આ એક્ટિવા, એમને એક્ટિવા જણાયેલું નહીં. પછી એમણે આજુબાજુમાં સીસીટીવી કેમેરા જોયા તો એક માણસ એમનું એક્ટિવા શંકાસ્પદ રીતે લઈ જતો હોય એવું એમને જણાવ્યું. એટલે એમનું એક્ટિવા અને એની અંદર આ જે મુદ્દામાલ મૂકેલો હતો, 30 લાખ રૂપિયાના હીરા અને 1,16,000 રૂપિયા રોકડા, એ ચોરીમાં ગયું હોય એવું એમને લાગતા એમણે તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. કાપોદ્રા પોલીસ સ્ટાફના માણસો તથા ઉપરી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ ટેકનિકલની તાત્કાલિક મદદ લઈ તપાસ કાર્યવાહી હાથ ધરેલી. આ બાબતમાં તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ પણ નોંધવામાં આવેલી અને કાપોદ્રા પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ગુનો
ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો. આમાં સંડોવાયેલા બે આરોપીઓને ધરપકડ અટકમાં લેવામાં આવેલા અને એમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભાગીદારીમાં અંગત અદાવત રાખીને વેપારીની મોપેડની ચોરી, લાખો રૂપિયાના હીરા લઈને નાસી છૂટ્યો. જોકે પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ પકડાઈ ગયા. ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો. લોકોને કિંમતી સામાન ડિક્કીમાં ન રાખવા માટે પણ પોલીસે અપીલ કરી છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. ભારત દેશ કે જે કૃષિ પ્રધાન દેશ છે, જગતનો તાત એવો ખેડૂત કે જે પોતાના પાકની માવજત જીવની જેમ કરે છે. પાકના વૃદ્ધિ અને વિકાસ માટે છોડને જરૂરિયાત પોષક તત્વો મળી રહે તે માટે ખેડૂતો રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર સ્વરૂપે છોડને આપતા હોય છે. એક તરફ ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ છે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારાની સાથે સાથે હવે ખાતર ઉત્પાદન કરતી જે કંપનીઓ છે તેમના દ્વારા પણ રાસાયણિક ખાતરના ભાવોમાં બેફામ રીતે ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યા છે. જગતનો તાત એવો ખેડૂત કે જે મોંઘવારીની સામે ઝઝૂમી રહ્યો છે. હવે વાત કરીએ અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ જીએનએફસી કંપનીના ખાતર ડેપો પર નર્મદા ફોસ અને સલ્ફેટ કે જે ખાતરના જૂના ભાવનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કરીને ખેડૂતોને લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવે છે. મોડાસા ડેપો ઇન્ચાર્જ કેવલ કાબરિયા તેમજ ખેડૂતોએ આ બાબતે જણાવ્યું. અરવલ્લી જિલ્લામાં અત્યારે હાલ ખરીફમાં મગફળી, કપાસ, અડદ, સોયાબીન જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું, જેમાં પાકને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા 17 તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. ખેડૂતો છોડને જરૂરિયાત મુજબ ખાતર સ્વરૂપે આપી તત્વોની ઉણપ દૂર કરતા હોય છે, જેમાં જીએનએફસી દ્વારા નર્મદા ફોસ ખાતરનું ઉત્પાદન કરે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, કોપર, ઝીંક અને મેગ્નેશિયમ જેવા તત્વો ધરાવતી ખેડૂતોમાં પીળી થેલી તરીકેની જીએનએફસી કંપનીની બ્રાન્ડ બની છે. આ કંપની દ્વારા મર્દા ફોર્સના ખાતરમાં ભાવ વધારો થતાં જૂનો ભાવ જે 950 હતો અને હાલ પ્રતિ બેગનો ભાવ 995 રૂપિયા છે. જીએસએફસી કંપનીના સલ્ફેટ ખાતરનો જૂનો ભાવ 656 હતો, જે નવો ભાવ 735 થયો. નર્મદા ફોર્સના ખાતરમાં 45 અને સલ્ફેટ ખાતરમાં 79 રૂપિયાનો ખેડૂતોને લાભ થશે. મોડાસામાં આવેલ જીએનએફસી ડેપો પર જૂના ભાવનો નર્મદા ફોર્સ ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને લાભ લેવા માટે ડેપો ઇન્ચાર્જ કેવલ કાબરિયાએ જણાવ્યું હતું. મારું નામ કેવલ કાબરિયા છે. જીએનએફસીમાં લગભગ મોડાસા ખાતે 3 વર્ષથી ઉપરથી હું ફરજ બજાવું છું. જીએનએફસી એક ગુજરાત સરકારનું સાહસ છે. જીએનએફસીના ખાતરો જેવા કે નર્મદા યુરિયા, નર્મદા ફોસ આવેલા છે. હાલમાં જે ખાતરમાં જે ઇન્ટરનેશનલી જે કોઈ બી ઘટના બની હોય જેને લીધે ભાવ વધારો થયો છે, એમાં નર્મદા ફોસ અને નર્મદા ફોસ નવો ભાવ 995 રૂપિયા છે, તો જૂના ભાવનું અહીંયા 950 રૂપિયા લખે જથ્થો અવેલેબલ છે, તથા સલ્ફેટનો બી જૂના ભાવનું ખાતર અહીંયા અવેલેબલ છે. તો ખેડૂત મિત્રોને મારી વિનંતી કે જ્યાં સુધી આ સ્ટોક પૂરતો જૂના ભાવનું ખાતર રહેશે ત્યાં સુધી મળશે, તો જે ખેડૂતોને ખાતરની ખરીદી કરવી હોય તો જૂના ભાવનું ખાતર વહેલા તકે અહીંયાથી ખરીદી કરી શકે છે. બીજું ખાસ કરીને મારે એ કહેવું હતું કે જીએનએફસીનું એક મોટું બહુ સાહસ છે નીમ પ્રોજેક્ટમાં, જેમાં જીએનએફસી લીંબોળી એકત્રિત કરે છે, જેમાંથી એકત્રિત થયેલી લીંબોળીથી બહેનોને રોજગાર મળે છે. એ એકત્રિત થયેલી લીંબોળીથી જીએનએફસી પીસીને એનું તેલ કાઢી એનું નીમ કોટેડ યુરિયા કરે છે. અને બીજું કે જે તેલ વધેલા પછીનો ખોળ છે એનો ખેડૂત મિત્રોમાં પેકિંગ કરી અને જીએનએફસીની પોતાના બ્રાન્ડમાં જ વેચે છે. એ ખોળનું બહુ અક્ષીર સ્વરૂપ છે એમ કહેવું હોય તો ખોટું નહીં મારે. આજે હમણાં જે ખેડૂતે વાત કરી કે એમના ખેતરમાં એમણે લીંબોળીનો ખોળ જમીનમાં નાખેલો હતો, તો એના કારણે ખોળ નાખવાથી એક તો જમીનમાં ખાતરોને લભ્ય સ્વરૂપમાં છોડવાને અપાવે છે, પછી કે જમીનમાં થતા ફૂગજન્ય રોગ કે કોઈ જીવાત કે જે પાકને નુકસાન કરતી હોય તો એને ઉઝેરવા નથી દેતી. તો મારી દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ એક અક્ષીર સ્વરૂપમાં તમારે ખોળનો ઉપયોગ કરવો જોઈએ. બસ બસ. હું રમેશ વિઠ્ઠલભાઈ પટેલ, સબલપુર કંપાનો વતની. અમે વર્ષોથી મોડાસા સહકારી જીનમાં આવેલા જીએનએફસીના ડેપામાંથી વર્ષોથી ફર્ટિલાઇઝર અને રાસાયણિક ખાતરોની ખરીદી કરીએ છીએ અને અમને અહીંયા સંતોષકારક ખાતર બધું મળી રહે છે. હાલ કંપનીઓ દ્વારા નર્મદા ફોર્સ અને સલ્ફેટનો ભાવ વધારો થયો છે, તો અહીંયા નર્મદા સહાય કેન્દ્ર મોડાસામાં જૂના ભાવનું ખાતર 60-70 રૂપિયા ભાવ ફેરવાળું જૂના ભાવનું મળે છે. તો હું ખેડૂતોને વિનંતી કરીશ કે દરેક ખેડૂતો અહીં નર્મદા સહાય કેન્દ્રમાંથી આ ખાતર ની ખરીદી કરે.
જીએનએફસી કંપની નર્મદા ફોર્સ નર્મદા યુરિયા લીંબોળી ખોળ સેન્દ્રીય ખાતર નીમ પેસ્ટિસાઇડ્સ અને નીમ આધારિત સાબુ શેમ્પુ હેન્ડવોશ ફેસ વોશ ઉત્પાદન કરતી કંપની છે. મગફળીના વાવેતર તેમજ અન્ય પાકનું વાવેતર કરતા ખેડૂતોએ જણાવ્યું કે જીએનએફસી કંપનીનું લીંબોળી ખોળ જમીન તથા પાકને ખૂબ જ અસરકારક છે અને ઉપયોગી નીવડે છે. પાકોમાં વધુ પડતા જંતુનાશક દવાના છંટકાવની જગ્યાએ આ નીમ પેસ્ટિસાઇડ્સની રેગ્યુલર છંટકાવ કરવાથી જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે. જીએનએફસીના મોડાસાના ડેપો ઇન્ચાર્જ દ્વારા ખેડૂતોને પાક જરૂરિયાત મુજબના કંપનીના પ્રોડક્ટનું ટેકનિકલ માર્ગદર્શન આપીને ખેડૂતોને પાકમાં લાભ મળે તેવી સલાહ મળી રહેતા ખેડૂતોમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની સમજ મળી રહે છે. મારું નામ પટેલ અંબાલાલ રતિલાલ, હું ભવાનીપુરા કંપાનો રહેવાસી છું અને ભવાનીપુરા કંપામાં ખેતીની જમીન ધરાવું છું. છેલ્લા ઘણા વર્ષોથી જીએનએફસીની દરેક પ્રોડક્ટ અમે વાપરીએ છીએ. જેમ ચાલુ સાલે લીંબોળી ખોળનો મેં મગફળીના વાવેતર પહેલાં એમાં ઉપયોગ કરેલો. આજે જે મગફળીની કન્ડિશન ક્વોલિટી જે લીંબોળી ખોળથી છે, હું દરેક ખેડૂતને વિનંતી કરું છું કે તમે પણ મગફળીના વાવેતર પહેલાં લીંબોળી ખોળનો અવશ્ય વાપરશો. નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર મોડાસામાં આ ખાતર ઉપલબ્ધ છે. અત્યારે જે દવાઓ ખાતરોના ભાવ વધ્યા છે એમાં પણ જૂના ભાવનું ખાતર નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં મળે છે. તો દરેક ખેડૂતોને વિનંતી છે કે નર્મદાના કોઈ પણ પ્રોજેક્ટ જીએનએફસીનું આપને જરૂરિયાત હોય તો આપ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર સહકારી જીએન મોડાસા તમે આવી શકો છો અને જૂના ભાવના ખાતરો અત્યારે હાલ પણ ઉપલબ્ધ છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી. સુરતમાં બુટલેગરના બે પુત્રો દ્વારા ચાલતા હુક્કા બાર પર રેડ કરવામાં આવી છે. 28 જેટલા હુક્કા, 13 કોલબોક્સ સહિતના નશાનો સામાન ઝડપી પાડવામાં આવ્યો છે. હુક્કા બાર ચલાવનારા 4 સહિતના મોજ માણવા આવનારા યુવકોને પણ પોલીસે પકડી પાડ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 10 યુવકની સાથે હુક્કા બાર ચલાવતા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાણી તળાવના નાલબંધ કોમ્પ્લેક્સ ખાતે કુખ્યાત બુટલેગર ફિરોઝ નાલબંધના બંને પુત્રો દ્વારા હુક્કા બાર ચલાવવામાં આવતું હતું. હુક્કાબારમાંથી પોલીસે 28 હુક્કા, 13 કોલ બોક્સ સાથે અલગ અલગ તમાકુ ફ્લેવરના 35 પેકેટ, રોયલ કંપનીના અલગ અલગ તમાકુ ફ્લેવરના 9 ડબ્બા, હુક્કાની 24 નાની પાઇપ, હુક્કાની 21 મોટી પાઇપ, 23 જેટલી ચિલમ ફિલ્ટરના 9 પેકેટ, 1 ફોઇલ પેપર, 3 ચીપિયા, 1 ઇલેક્ટ્રિક સગડી, 4 મોબાઈલ અને રોકડા રૂપિયા 9,800 મળીને 1,19,000 મુદ્દામાલ કબજે કર્યો છે. હુક્કાની 24 નાની પાઇપ અને હુક્કાની 21 મોટી પાઇપ પણ પકડાય છે. પોલીસે રાણી તળાવ સોની સ્ટ્રીટ ખાતે નાલાબંધ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નંબર 8-9-10 હુક્કા બાર પર દરોડા કર્યા હતા, જેમાં પફ ઇન પીપના નામે હુક્કા બાર ચાલતો હતો. કુખ્યાત બુટલેગર ફિરોઝ નાલબંધના બે પુત્ર અસદ અને અનસ હુક્કા બાર ચલાવતા હતા. પીસીબી આ મામલે લાલગેટ પોલીસમાં ગુનો નોંધાવી હુક્કા બારના માલિકો અસદ ફિરોઝ મંસૂરી અને હુક્કા બારનું સંચાલન કરનારા સાજન અબીબુલ રહેમાન મજમુદાર તેની ધરપકડ કરી હતી. પોલીસે રેડ કરીને આરોપીઓને ઝડપી લીધા. શહેરની મધ્ય રાણી તળાવમાં પીસીબીએ હુક્કા બાર ઝડપી સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી હતી. પીસીબી તપાસમાં હુક્કા બાર છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હોવાનું બહાર આવ્યું છે. ગણતરીના કસ્ટમરો જઈ હુક્કાની મજા માટે આવતા હતા. આ અગાઉ પણ વેસુમાં આ હુક્કા બાર ચાલતું હતું. આ ટોળકીએ જ કાફેની આડમાં હુક્કા બાર શરૂ કર્યું હતું. જો કે કોઈ કારણોસર તે બંધ થઈ જતા રાણી તળાવમાં પાર્કિંગમાં દુકાનો ઊભા કરીને ચોરી છુપીથી હુક્કા બાર શરૂ કરી દીધું હતું. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.